હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય ઈ શિક્ષા લર્નિંગ ચેનલ આજના અમારા વિડીયોનો ટોપિક છે ગુજરાતી સાહિત્યના કેટલાક અગત્યના પ્રશ્નો આજે આપણે પાર્ટ થ્રી જોઈશું આ પહેલાંના વિડીયોમાં આપણે પાર્ટ વન અને પાર્ટ ટુ જોઈ ગયા છીએ જેની લિંક હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ ત્યાં જઈ તમે તે જોઈ શકો છો જો મિત્રો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક જરૂરથી કરી દેજો તો ચાલો શરૂ કરીએ આજનો આપણો આ વિડીયો પહેલો પ્રશ્ન છે ગુજરાતના ચાલુક્ય રાજ્યો વિશે માહિતી આપતા સંસ્કૃત કાવ્ય કુમાર ચરિત્રમના રચયતા કોણ છે તો આન્સર આવશે કુમાર ચરિત્રમના રચયતાનું નામ છે હેમચંદ્રાચાર્ય બીજો પ્રશ્ન છે ગુજરાતના હસ્તલિખિત ગ્રંથ ભંડારમાં કઈ એકમાત્ર લિપિ સચવાયેલી છે તો આન્સર આવશે પાંડુ લિપિ છે તે સચવાયેલી લિપિ છે આ ફોટોમાં તમે જોઈ શકો છો આ છે પાંડુ લિપિ જે ગુજરાતના હસ્તલેખિત ગ્રંથ ભંડારમાં સચવાયેલી એકમાત્ર લિપિ છે ત્રીજો પ્રશ્ન છે ગુજરાતનો તપસ્વી કાવ્ય કોણે લખ્યું છે તો આન્સર આવશે ગુજરાતનો તપસ્વી કાવ્ય કવિ નાનાલાલ દ્વારા લખવામાં આવેલું કાવ્ય છે ત્યાર પછીનો પ્રશ્ન છે ગુજરાતનો મધ્યયુગીન ઇતિહાસ જાણવા માટે પ્રમાણભૂત ગણાતા ગ્રંથ કનહાડે પ્રબંધના રચિયતા કોણ છે તો કાનહડે પ્રબંધના રચેતાનું નામ છે કવિ ગુજરાતમાં બોલાતી ભાષાને ગુજરાતી તરીકે ઓળખાવવામાં આવી છે ત્યાર પછીનો પ્રશ્ન છે ગુજરાતમાં વર્નાક્યુલર સોસાયટીની સ્થાપના કોણે કરી છે તો આન્સર આવશે ગુજરાતમાં વર્નાક્યુલર સોસાયટીની સ્થાપના કરનાર છે

ત્યાર પછીનો પ્રશ્ન છે ગુજરાતી કવિ ભાલણ ક્યાંના વતની હતા તો આન્સર આવશે ભાલણ સિદ્ધપુરના વતની હતા આગળનો પ્રશ્ન છે ગુજરાતી કવિ મીઠું અંશે શંકરાચાર્યના કયા સ્ત્રોતનો ગુજરાતી સમશ્લોકી અનુવાદ કર્યો છે તો આન્સર આવશે સૌંદર્ય લહેરીનો ગુજરાતી સમશ્લોકી અનુવાદ કર્યો છે આગળનો પ્રશ્ન છે ગુજરાતી કવિતા ક્ષેત્રે મુક્તધારા અને મહાછંદનો સૌપ્રથમ પ્રયોગ કરનાર કોણ છે તો આન્સર આવશે અર્ધેશ્વર ખબરદાર છે ત્યાર પછીનો પ્રશ્ન છે ગુજરાતી કવિતા સાહિત્યમાં મહાકવિ કે કવિ સમ્રાટ તરીકે કોણ ઓળખાય છે તો આન્સર આવશે કવિ નાના છે તે મહાકવિ કે કવિ સમ્રાટ તરીકે ઓળખાય છે આગળનો પ્રશ્ન છે ગુજરાતી કવિતાના આદિકવિનું બિરુદ્ધ કોને મળ્યું છે તો આન્સર આવશે ગુજરાતી કવિતામાં આદિકવિનો બિરુદ નરસિંહ મહેતાને મળ્યું છે આગળનો પ્રશ્ન છે કવિતા આત્માની અમૃત કલા છે તેવું કયા વિવેચકે કહ્યું છે તો આન્સર આવશે કવિતા આત્માની અમૃત કલા છે તેવું આનંદ શંકર બાપુભાઈ ધ્રુવ નામના વિવેચકે કહ્યું છે ત્યાર પછીનો પ્રશ્ન છે કવિશ્વર દલપતરામે સૌ પ્રથમ કયો નિબંધ લખ્યો હતો તો આન્સર આવશે સૌપ્રથમ નિબંધ છે તે ભૂત નિબંધ લખ્યો હતો આગળનો પ્રશ્ન છે કહ્યું કથે તે શાનો કવિ શીખી વાત ને શાની નવી આ કાવ્ય પંક્તિ કયા કવિની છે તો આન્સર આવશે આ કાવ્ય પંક્તિ કવિ શામળની છે ત્યાર પછીનો પ્રશ્ન છે કંઈક લાખો નિરાશામાં અમર આશા છુપાય છે ના કવિ કોણ છે તો આન્સર આવશે તેના કવિનું નામ છે મણિલાલ દ્વિવેદી ત્યાર પછીનો પ્રશ્ન છે કાકા સાહેબ કાલેલકરની માતૃભાષા કઈ હતી

આ વિધાન કોણે કર્યું છે તો આ વિધાન રામનારાયણ પાઠક દ્વારા કરવામાં આવ્યું છે આગળનો પ્રશ્ન છે કાંકરિયા તળાવ ઉપર એકમાત્ર મંદિર કયા સંતે બંધાવેલું છે તો આન્સર આવશે કાંકરિયા તળાવ ઉપર એકમાત્ર મંદિર સંત દાદુ દયાલ દ્વારા બનાવેલું છે ત્યાર પછીનો પ્રશ્ન છે ગંગાસતીના ભજનો કોને ઉદ્દેશીને લખાયા હતા તો આન્સર આવશે ગંગા સતીના ભજનો પાનબાઈને ઉદ્દેશીને લખાયા હતા આગળનો પ્રશ્ન છે ગંગા સતીની પુત્રવધુનું નામ શું હતું તો આન્સર આવશે ગંગા સતીની પુત્રવધુનું નામ હતું પાનબાઈ ત્યાર પછીનો પ્રશ્ન છે ગાંધી વિચારધારા મુજબ કાર્યરત વિશ્વવિદ્યાલયનું નામ આપો તો આન્સર આવશે ગાંધી વિચારધારા મુજબ કાર્યરત વિશ્વવિદ્યાલયનું નામ છે ગુજરાત વિદ્યાપીઠ ગુજરાત વિદ્યાપીઠ જે અમદાવાદમાં આવેલી છે તેની સ્થાપના ઓગણીસો વીસમાં કરવામાં આવી હતી અને તેનો મંત્ર છે

લિટરરી એસોસિએશન નામની સંસ્થાની સ્થાપના થઈ હતી ભાષાના જાગૃત ચોકીદારની ઉપમા આપવામાં આવી છે ત્યાર પછીનો પ્રશ્ન છે ગુજરાતી ભાષાના પ્રથમ કાવ્ય સંગ્રહનું સંપાદન કોને કર્યું તો આન્સર આવશે પ્રથમ કાવ્ય સંગ્રહનું સંપાદન દલપતરામ દ્વારા કરવામાં આવ્યું ત્યાર પછીનો પ્રશ્ન છે ગુજરાતી ભાષા માટે સૌપ્રથમ ગુર્જર ભાષા એવો શબ્દ પ્રયોગ કરનાર કોણ છે તો આન્સર આવશે ગુજરાતી ભાષા માટે સૌપ્રથમ ગુર્જર ભાષા એવો શબ્દ પ્રયોગ કરનારનું નામ છે ભાલણ ત્યાર પછીનો પ્રશ્ન છે ગુજરાતી ભાષા સાહિત્યના અધ્યયન સંશોધન માટે કઈ સંસ્થાની સ્થાપના થઈ હતી તો આન્સર આવશે સોશિયલ એન્ડ લિટરરી એસોસિએશન નામની સંસ્થાની સ્થાપના થઈ હતી આગળનો પ્રશ્ન છે ગુજરાતી ભાષાના જાગૃત ચોકીદારની ઉપમા કોને આપવામાં આવી છે તો આન્સર આવશે નરસિંહરાવ દિવેટિયાને ગુજરાતી ભાષાના જાગૃત ચોકીદારની ઉપમા આપવામાં આવી છે ત્યાર પછીનો પ્રશ્ન છે ગુજરાતી ભાષાના પ્રથમ કાવ્ય સંગ્રહનું સંપાદન કોણે કર્યું છે તો આન્સર આવશે દલપતરામ દ્વારા ગુજરાતી ભાષાના પ્રથમ કાવ્ય સંગ્રહનું સંપાદન કર્યું છે આ કાવ્ય સંગ્રહનું નામ છે ગુજરાતી કાવ્ય દોહન આગળનો પ્રશ્ન છે ગુજરાતી ભાષાના પ્રાચીન હસ્તલિખિત પુસ્તકોના સંગ્રહ માટે કઈ સંસ્થા કાર્યરત હતી તો આન્સર આવશે ફાપ્સ ગુજરાતી સભા નામની સંસ્થા કાર્યરત હતી આગળનો પ્રશ્ન છે ગુજરાતી ભાષાની કઈ શૈલી માત્ર નાનાલાલ કવિ પૂરતી જ મર્યાદિત રહી છે તો આન્સર આવશે ડોલન શૈલી છે તે કવિ નાનાલાલ પૂરતી જ મર્યાદિત રહી છે ત્યાર પછીનો પ્રશ્ન છે ગુજરાતી ભાષાની પ્રથમ આત્મકથા કઈ છે તો આન્સર આવશે ગુજરાતી ભાષાની પ્રથમ આત્મકથા છે મારી હકીકત જેના લેખક છે કવિ નર્મદ જેમના દ્વારા પ્રથમ આત્મકથા લખવામાં આવી હતી આગળનો પ્રશ્ન આપણે જોઈ ગયા તે જ છે કે ગુજરાતી ભાષાની પ્રથમ આત્મકથા કોણે લખી છે તો આન્સર આવશે નર્મદ દ્વારા ગુજરાતી ભાષાની પ્રથમ આત્મકથા લખવામાં આવી છે ત્યાર પછીનો પ્રશ્ન છે

સૌપ્રથમ સાહિત્યકાર કોણ હતા તો આન્સર આવશે ટૂંકી વાર્તા આપનાર સૌપ્રથમ સાહિત્યકારનું નામ હતું ધૂમકેતુ પછીનો પ્રશ્ન છે ગુજરાતી ભાષામાં છાપકામ શરૂ થતાં સૌપ્રથમ કયું પુસ્તક છપાયું તો આન્સર આવશે વિદ્યા સંગ્રહ નામનું પુસ્તક છપાયું ત્યાર પછીનો પ્રશ્ન છે ગુજરાતી લોકસાહિત્યના વિસ્તાર માટે કઈ કોમનો સિંહ ફાળો છે તો આન્સર આવશે ગુજરાતી લોકસાહિત્યના વિસ્તાર માટે ભાટ ચારણનો સિંહ ફાળો છે આગળનો પ્રશ્ન છે ગુજરાત વર્નાક્યુલર સોસાયટી આજે કયા નામે ઓળખાય છે તો આન્સર આવશે ગુજરાત વર્નાક્યુલર સોસાયટી જેની સ્થાપના ફોક્સ દ્વારા કરવામાં આવી હતી તે આજે ગુજરાત વિદ્યાસભા નામે ઓળખાય છે ત્યાર પછીનો પ્રશ્ન છે ગુજરાતી સાહિત્ય અકાદમી દ્વારા કયું સામયિક પ્રકાશિત થાય છે તો આન્સર આવશે શબ્દ સૃષ્ટિ નામનું સામયિક પ્રકાશિત થાય છે આગળનો પ્રશ્ન ગુજરાતી સાહિત્ય ક્ષેત્રે નોંધપાત્ર પ્રદાન બદલ કયો સુવર્ણ ચંદ્રક એનાયત કરવામાં આવે છે તો આન્સર આવશે રણજીત રામ સુવર્ણ ચંદ્રક એનાયત કરવામાં આવે છે ત્યાર પછીનો પ્રશ્ન છે ગુજરાતી સાહિત્ય પરિષદની સ્થાપના કોણે કરી હતી તો આન્સર આવશે ગુજરાતી સાહિત્ય પરિષદની સ્થાપના કરી હતી રણજીત રામ વાવાભાઈએ ત્યાર પછીનો પ્રશ્ન છે ગુજરાતી સાહિત્ય પરિષદનું મુખ પત્ર કયું છે તો આન્સર આવશે ગુજરાતી સાહિત્ય પરિષદનું મુખ પત્ર છે પરબ ત્યાર પછીનો પ્રશ્ન છે ગુજરાતી સાહિત્ય મંડળની સ્થાપના ક્યારે અને ક્યાં થઈ હતી તો આન્સર આવશે ગુજરાતી સાહિત્ય મંડળની સ્થાપના સુરત થઈ હતી અને ઓગણીસો ત્રેવીસ માં થઈ હતી આગળનો પ્રશ્ન છે ગુજરાતી સાહિત્યના કયા કવિ જન્મથી જ અંધ હતા તો આન્સર આવશે

ત્યાર પછીનો પ્રશ્ન છે ગુજરાતી સાહિત્યની પ્રથમ ઐતિહાસિક નવલકથા કઈ છે તો આન્સર આવશે ગુજરાતી સાહિત્યની પ્રથમ ઐતિહાસિક નવલકથાનું નામ છે કરણ ઘેલો કરણ ઘેલો તે નંદશંકર મહેતા દ્વારા લખવામાં આવેલી નવલકથા છે ત્યાર પછીનો પ્રશ્ન છે ગુજરાતી સાહિત્યની પ્રથમ કરુણ વિરહના રચયતા કોણ છે તો આન્સર આવશે તેના રચિતાનું નામ છે કવિ દલપતરામ તો આ થયા ગુજરાતી સાહિત્યના પચાસ મહત્વના પ્રશ્નો જો મિત્રો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક જરૂરથી કરજો અને તમે મારી ચેનલમાં નવા છો અને ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો સબ્સ્ક્રાઇબ પણ કરી લેજો આ વિડીયો તમને કેવો લાગ્યો તે કમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને આ વિડીયોની પીડીએફ ડાઉનલોડ કરવા માટે તમે મારી સાથે ટેલિગ્રામ ચેનલમાં જોડાઈ શકો છો જેની લિંક મેં ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે થેન્ક યુ